બનાસકાંઠામાં તાજેતરમાં કોંગો ફીવરને લીધે એક આઠ વર્ષીય બાળકનું મૃત્યુ થયું હતું ત્યારબાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું આ ઘટનાને લીધે તંત્ર દ્વારા દવાનો છંટકાવ અને ફોગિંગ પણ કરાયું હતું ત્યારે અમીરગઢ તાલુકાના પશુ ચિકિત્સકો દ્વારા વિવિધ ત્રણ ટીમ બનાવી કોંગો ફીવરને ડામવા માટે કમ્મર કસી છે અને પશુપાલકોના ડોર ટુ ડોર જઈ ઇતરડી મારવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમીરગઢ તાલુકામાં મહત્તમ પશુપાલકોનો વસવાટ હોવાથી તેમજ પશુઓ ઉપર રહેતી ઈતરડીના લીધે કોંગો ફીવરનો રોગ થાય છે ત્યારે અમીરગઢ ઇકબાલગઢ અને વિરમપુર પશુ ચિકિત્સા દ્વારા અલગ અલગ ટીમો બનાવી પશુપાલકોને દવા તેમજ પશુઓને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી વાયુ વેગે હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર હાલમાં કોંગો ફીવરનો વાવડ ચાલુ છે એટલે અમીરગઢ તાલુકાની અંદર હાલમાં પશુપાલકોને દવા છંટકાવ માટેની દવા આપવાની ચાલુ છે તેમજ જરૂર પડે ઈતળી માટેના ઇન્જેક્શન પણ આપવાની કામગીરી સમગ્ર તાલુકામાં ચાલુ છે ત્રણ દવાખાનેની ત્રણ ટીમો આ કામ ચાલુ કરે છે